શાદોઆબાદ રાખે અને હિફાજતમાં રાખે આદુઆ સાથે આજનો દર્શ આપણી ખિદ્મતમાં જે પેશ કરવા જઈ રહ્યો છું એ છે સંકરાતે મોતમાં શું થાય છે સંકરાતે મોતનો મતલબ છે કે ઇન્સાન જ્યારે પોતાની જિંદગીની છેલ્લી ઘડીમાં હોય છેલ્લા સમયમાં હોય આ દુનિયાથી રુક્ષત થઈને બીજી દુનિયા તરફ જઈ રહ્યો હોય ત્યારે એના તરફ શું શું વસ્તુ બનાવ બને છે સૌથી પહેલી વસ્તુ છે કે શૈતાન એને પૂરે રીતે કોશિશ કરે છે કે જે મરનાર એ બે ઈમાન થઈને આ દુનિયાથી જાય ઈમાન લોકોના ચોરાવવાની કોશિશ કરે છે ગમે તે રીતે મરનાર દુનિયાથી જાય તો એના પાસે ઈમાન ન હોય તો શૈતાન મોતના વખતે પહેલી વસ્તુ કે હાલત એતેજારમાં જે તકલીફ થાય છે એના જરિયાથી શૈતાન કોશિશ કરે છે કે આ બંધો દુનિયાથી બે ઈમાન જાય પ્યાસની શિદ્દત હોય છે એકદમ પ્યાસ લાગે છે એનાથી કોશિશ કરે છે પોતે દેખાડે છે અમારા પાસે પાણી છે આ પાણી તને પ્યાસ લાગેલી છે હું આ પાણી દેવા માટે તૈયાર છું બિલકુલ એના બાજુમાં લાવીને કહે છે એક વસ્તુ તારે કરવી પડશે એ વસ્તુ એ છે કે તું અલ્લાહનો ઇનકાર કરી દે અલ્લાહને ન માન ફક્ત લા ઇલાહ કે અલ્લાહની વાત જ ના કર કે કોઈ ખુદા જ નથી એમ જ ખાલી એટલે કે કાફિર બનાવીને દુનિયાથી શૈતાન મોકલાવે છે તો શૈતાન ચાહે છે કે પ્યાસના કારણે કે તું અગર જો કાફિર બની જઈશ અલ્લાહને નહીં માનીશ અલ્લાહનો ઇનકાર કરીશ તો તને પાણી આપીશ જેવો જ ઓલો જે મરનાર એના પાસે જો ઈમાન ન હોય એ કહે છે લા ઈલાહ કોઈ ખુદા નથી તો શૈતાન પાણી એના સામે જમીનમાં ઢોળી દે છે પાડી નાખે છે અને કહે છે કેવો માણસ છે કે જે અલ્લાહને પણ માણતો નથી અને ત્યાંથી તે ત્યાંથી તે ચાલ્યો જાય છે તો ત્રીજી વસ્તુ દિલના અંદર હસરત ઉમ્મીદ હજી તો મારે આમ કરવું હતું મારે હજી આ વસ્તુ કરવી હતી મારા બચ્ચાઓ માટે આ કરવું હતું મને ફલાણી વસ્તુ લેવી હતી મારા ઘરના અંદર આ વસ્તુ નથી આવી હસરત દિલના અંદર શૈતાન ઉત્પન્ન કરે છે અને કુરાની મસ્જિદના અંદર પણ છે કે બંદો કહેશે શું કહેશે કે કાશ કે મને દુનિયાના અંદર પાછો ફેરવવામાં આવે જેથી હું નેક અમલ અંજામ આપી શકું તો પહેલી વસ્તુ કે શૈતાન ચાહે છે કે આપણા ઈમાનને આપણાથી છીનવી લે બીજી વસ્તુ શું થાય છે જ્યારે આપણે સંકરાતે મોતમાં હોય છેલ્લી હાલતમાં હોય પ્યારા નબી ફરમાવે છે આપણા શરીરના એક એક ભાગ હાથ છે જબાન આંખ કાન પગ આ બધી વસ્તુઓ એકબીજાને સલામ કરે છે કહે છે અસલામ ઉફારેકો વ ઇલા રેકોની કયામા તારા પર સલામ થાય એ પગ તારા પર સલામ થાય એ જબાન તારા પર સલામ થાય એ આંખ તારા પર સલામ થાય એ કાન તારા પર સલામ થાય એકબીજા આ અઝાઓ જવારેને સલામ કરે છે અને કહે છે હવે આપણી મુલાકાત કયામતના દિવસે થશે કયા અમલ સુધી આપણે હવે જુદા છે તો આ બીજી વસ્તુ બનાવ બને છે ત્રીજી વસ્તુ જે થાય છે ઇમામ અલી અલ સલામ ફરમાવે છે કે છેલ્લા વખતે ઇન્સાન વિચારતો હોય છે કે મારી જિંદગીના અંદર હું શું કર્યો ક્યાં આગળ મારી જિંદગીને ખર્ચ કરી કયા રસ્તામાં મારી જિંદગીને વાપરી ફક્ત એ સોચે છે અને કહે પણ છે કે કાશ કે હું આ ખરાબ રાસ્તાના અંદર હું મારી જિંદગીને બરબાદ ન કરી હોત પોતે વિચારે છે અને પોતે બોલવાની કોશિશ કરતો હોય છે પોતે બોલે છે બીજા આજુબાજુ રહેવાવાળા કોઈ પણ એને સમજી શકતા નથી આ ત્રીજી વસ્તુ થાય છે ચોથી વસ્તુ જે થાય છે મલેકુલ મોત અગર બંદે ખુદા જે દુનિયાથી જઈ રહ્યો છે મોમિન છે તો બન મલેકુલ મોત એને હિંમત આપે છે એને હિંમત બંધાવે છે ઢારસ આપે છે કે મોમિન ડરવાની કાંઈ વાત નથી તારી આંખ ખોલ અને જો સામે કોણ લોકો છે જ્યારે બંદે ખુદા મોમિન મોહિબે અહેલેબે આંખ ખોલે છે તો એના સામે પંજતને પાક અલ મુસલા વસલામ સલામ રહે છે એની ખુશી ત્યારે બેહદ વધી જાય છે પાંચમી વસ્તુ છેલ્લા વખતે જ્યારે શદીદ પ્યાસ એને લાગતી હોય છે બહુ જ તરસ લાગતી હોય છે અને તરસ વધારે કોણે લાગે છે જે શરાબ પીતો હોય દારૂ પીતો હોય એને એકદમ વધારે તરસ લાગશે અને ઇમામ અલી અલ સલા તો સલામ બયાન ફરમાવી રહ્યા છે કે અગર ઊંટોની એક લાઈન હોય અને ઊંટોમાં ચાલીસ ઊંટ સવાર ચાલીસ ઊંટોની લાઈન હોય ચાલીસ ઊંટ હોય અને એમાં છેલ્લા ઊંટના ઉપર અગર જો દારૂનું એક બોટલ એક શીશો યા દારૂ રાખવામાં આવેલું હોય અને મને કહેવામાં આવે કે પહેલાં ઊંટની રસ્સીને તમે પકડીને ખેંચો તો અલી એ રસ્સીને પકડીને ખેંચવાનું નથી આ હદીશથી આપણને એ જાણ થાય છે કે ઇમામ અલી સલામ કેટલી સખ્તીથી દારૂને અડવાની તો બહુ દૂર વાત છે બલકે જ્યાં દારૂ રાખવામાં આવેલું હોય એના પહેલાં ચાલીસ ઊંટ જે દારૂ જ્યાં નથી એને પણ અલી હાથ લગાવવા માટે તૈયાર નથી જો ઇમામ અલી સલામ દારૂ દારૂથી આટલી નફરત કરતા હોય તો શું અલી સલામનો ચાહવાવાળો દારૂ ગાંજા અફીમ ચરસ નશાવાળી વસ્તુ શું કોઈ દિવસ હાથ લગાવી શકે અગર લગાવી શકે છે તો સમજી લેજો કે તે અલીનો ચાહવાવાળો નથી અલીથી મોહબત કરનાર નથી તો છઠ્ઠી વસ્તુ શું છે ફરિશ્તો મરવાવાળાઓ માટે જે મોમિન હોય છે મરનાર એને એવી રીતે બહેલાવે છે એવી રીતે એને રમાડે છે જેવી રીતે નાના બાળકને એક મા પ્યારો મોહબ્બત સાથે રમાડતી હોય એને તસલ્લી આપતી હોય અને ત્યાર પછી છે કે અગર મરને મરવાવાળો બંદે ખુદા મોમિન છે તો ફરિશ્તા આવીને એને સલામ કરે છે ફરિશ્તા જેને સલામ કરે તો એની ઇજ્જત એનો એરામ અલ્લાહના નજદીક બહુ જ મોટો છે અને જ્યારે રૂહ નીકળી જાય છે ત્યારે રૂહ નીકળતી વખતે રૂહ જિસ્મથી કહે છે કે તને મુબારક થાય કે તું અલ્લાહની ઇતાયતમાં જલ્દી કરી કેમ કે જ્યારે રૂહ નીકળતી વખતે અમુક ઇન્સાન એવા છે કે જેમને બહુ જ તકલીફ થાય છે અમુક એવા છે જલ્દીથી નીકળી જાય છે તો રૂ કહે છે કે અલ્લાહની ઇતાત કરવામાં તું જલ્દી કરી નવમી વસ્તુ કે મોતના વખતે અમુક વસ્તુઓ એવી છે કે જે રોવે છે અગર બંદે ખુદા બંદે મોમિન અગર આ દુનિયાથી જાય છે અમુક વસ્તુઓ રડે છે રોય છે શું રોય છે કોણ કોણ રોય છે સૌથી પહેલી વસ્તુ કે નમાઝ પડવાળો જે જગ્યા ઉપર નમાઝ પડતો હતો મસ્જિદમાં હોય મસ્જિદની એ જગા રોય છે ઘરમાં હોય તો એ જગ્યા એના માટે રોય છે અને બીજી વસ્તુ જે દરવાજાથી એના આમાલ આસમાન તરફ જતા હતા ફરિશ્તાઓ લઈને આ માલ જતા હતા એ ફરિશ્તાઓ જે આ માલ લઈ જતા હતા એ જગ્યા એ દરવાજો એ પણ રોય છે તે દરવાજો જેનું જે જગ્યા થ જગ્યાથી એનું રિસ્ક આવતું હતું એની રોઝી આવતી હતી તો એ પણ એના ઉપર રોય છે સગાવાલા પણ એના ઉપર ગિર્યા અને ઝારી કરે છે આ વસ્તુ એ હતી કે જે મરતી વખતે ઇન્સાનના સાથે પેશ આવે છે ઇન્શાલ્લા આપણે આગળ બયાન કરશું કે મોતના માટે આસાની થવા માટે શું કરવું જોઈએ જન્નતની ચાવીઓને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને કે તમે વધારેમાં વધારે આ દિલની વાતો જન્નતની વાતો જાણી શકો અને જે બીજાને શેર કરશો તો ચોક્કસ તમે પણ સવાબના હકદાર થઈ શકશો વસલ અલ્લાહ અલ્હાહ મુહમ્મદીમ વાલહે તોયેબીન ત્વાહિરીન અલ્લાહ મસલ્લ અલાહ મોહમ્મદીમ વાલ એ મોહમ્મદ વાઝિલ